પ્રણામ આપણે આગળ પાઠ શબ્દાર્થ ભાષાંતર અને એનું સંસ્કૃત જોઈ ગયા હવે જોઈશું સ્વાધ્યાય તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર બે માં પ્રશ્ન એક તો આપણને ખબર જ છે કે એમના એમ શબ્દો સારા અક્ષરે બે વાર લખવાના છે પ્રશ્ન બે માં નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દો લખો તો એમાં પહેલું છે ખરીદી તો એનું સંસ્કૃત થાય ક્રીણાતું બીજું છે બેંક તો વિત ત્રીજું લૂંટ તો લૂંઠનમ ચોથું ટકા તો પ્રતિશતમ પાંચમું દુકાનદાર તો આપણી કહો આગળ છે પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો કોણ બોલે છે તે કહો તો પ્રથમ વાક્ય છે તરહી કૃપયા દ્વે યંત્રે દુ તો એમાં જવાબમાં આવશે ગ્રાહક બીજું છે ભવતઃ ગૃહ કાર્ય બહવ દોષા તો એમાં છે શિક્ષક ત્રીજું છે સ્વાન ભયમ ન અનુભવ તો એમાં જવાબમાં આવશે ગુરુ સ્વામી ચોથું છે ઉપયોગ કરી અન્ય વાક્યો બનાવો તો આપણને એક ઉદાહરણ આપ્યું છે અને બીજા ત્રણ શબ્દો કૌશમાં આપેલા છે એના ઉપરથી ત્રણ વાક્ય બનશે એટલે ટોટલ ચાર વાક્ય થશે એકમાં તો પહેલું આપ્યું છે એતત ખાલી જગ્યા ક્રિણાતુ એતત યંત્ર ક્રિણાતુ હવે એ રીતે આપણે ચાર વાક્ય બનશે તો પહેલું વાક્ય બનશે એતત ફેનકમ ક્રિણાતુ ફેનકમ એટલે કે સાબુ એતત પુસ્તકમ ક્રિણાતુ પુસ્તક એટલે પુસ્તક ચોપડી એતત ફલમ ક્રિણાતુ એમાં ખોળો મ દૂર કરી અને માથે અનુસ્વાર મુકવાનો છે તો આ ચાર વાક્ય બન્યા હવે બીજું જોઈશું સા ભોજનમ કરોતી તો બીજા ત્રણ વાક્ય બનાવવાના છે સા દુગ્ધ पानમ કરોતી સા દાનમ करोती અને સા પ્રાર્થનામ કરોતી ત્રીજું છે વ્યર્થ શ્રમમ માં કરોતુ એ રીતે ત્રણ શબ્દ કૌંસમાં આપ્યા છે તો બનાવવાનું છે આપણે વ્યર્થ વ્યવહારમ માં કરો દુર્વ્યવહારમ માં કરો આપ્યું છે એ રીતે ત્રણ શબ્દ કૌશમાં આપ્યા છે તો આપણે લખીશું ચોર ભયમ ન અનુભવતું સિંહ ભયમ ન અનુભવતું અંધકાર ભયમ ન અનુભવતું તો આ રીતે દરેકના ચાર વાક્ય બનશે હવે પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો તો ઉદાહરણ આપ્યું છે ખાલી જગ્યા અસ્તિ તો બંને ખાલી જગ્યામાં બંને શબ્દ કોશમાં આપ્યા છે યંત્ર અને ક્રયમ તો એમાં જવાબમાં લખવાનું એતત ત્યંત્રમ ક્રયણ યોગ્ય અસ્તિ એ રીતે પહેલું આપ્યું છે એતત ખાલી જગ્યા ખાલી જગ્યા અસ્તિ કૌંસમાં આપ્યું છે પુસ્તકમ અને પઠનમ તો આપણે જવાબમાં લખવાનું એતત પુસ્તકમ પઠન યોગ્ય અસ્તિ બીજું આપ્યું છે એતત ખાલી જગ્યા ખાલી જગ્યા અસ્તિ તો કૌંસમાં આપ્યું છે સ્થાનમ અને ભ્રમણમ તો આપણે જવાબમાં લખવાનું એતત સ્થાનમ ભ્રમણ યોગ્ય અસ્તિ ત્રીજું છે એતત ખાલી જગ્યા ખાલી જગ્યા અસ્તી કંસમાં આપ્યું છે ચલચિત્રમ અને દર્શનમ તો જવાબમાં લખવાનું એતત ચલચિત્રમ દર્શન યોગ્ય અસ્તિ ચોથું છે એતત ખાલી જગ્યા ખાલી જગ્યા અસ્તિ કંસમાં આપ્યું છે જલમ અને સ્નાનમ સોરી સ્નાનમ તો આપણે લખવાનું છે એતત જલમ સ્નાનમ યોગ્ય અસ્તી અથવા તો સ્નાન યોગ્ય પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો તો આપણને ક્રિયાપદમાં પ્રથમ આપ્યું છે એનું લખવાનું છે ભવિષ્ય અને ભવિષ્યામી બીજું આપ્યું છે વદતી તો વધી અને વધિષ્યામી ત્રીજું છે કરોતી તો કરી અને કરીશ્યામી આગળ છે તરતી તો તરિષ્યતિ અને તરિસ્યામી પ્રશ્ન નંબર સાત માં તમને એવું કહ્યું છે કે આવી બીજી હાસ્ય કણિકાઓ એટલે કે આવા બીજા ટૂચકા શોધો અને લખો એ તમે સંસ્કૃતમાં હોય તો પણ લખી શકો છો અને ગુજરાતીમાં હોય તો પણ લખી શકો છો એવા બે ત્રણ તમારે લખવાના રહેશે હવે છે જ્ઞાતવ્યમ જ્ઞાતવ્યનો મતલબ જાણો છો તમે જ્ઞાતવ્યમ એટલે કે જાણવું આપણી જાણવાની જિજ્ઞાસા તો આમાં ફળોના નામ તમને સંસ્કૃતમાં આપ્યા છે એમાં છે આમ્રમ આમ્રમ એટલે કે કેરી સીતાફળમ સીતાફળમ એટલે કે સીતાફળ બદ્રમ બદ્રમ એટલે બોર સેવમ સેવમ એટલે સફરજન જામબુફળમ એટલે કે જાંબુ દાડીમમ એટલે દાડમ કદલીફળમ એટલે કે કેળું નારંગમ એટલે કે નારંગી આમ્ર આમ્રફલમ એટલે કે આમળું લીંબુકમ એટલે કે લીંબુ એટલે એટલે કે નાળિયેર અહીં સ્વાધ્યાય પૂર્ણ થાય છે હવે આપણે જોઈશું વિશેષ પ્રશ્નો તો વિશેષ પ્રશ્નમાં પ્રથમ પ્રશ્ન છે વિકલ્પો શોધીને લખો

ગ્રાહક કતિ યંત્રાણી યંત્રાચે એટલે કે ગ્રાહક કેટલા યંત્રો માંગે છે તો દે યંત્રે જવાબમાં ચોથું છાત્ર શિક્ષક કેમ પશ્યતી જવાબમાં આવશે બહુન દોષાન એટલે કે ઘણી બધી ભૂલો પાંચમું ગૃહ લેખને છાત્ર ખાલી જગ્યા આપી સહાયતામ કરો તો એના જવાબમાં આવશે પિતા છઠ્ઠું છે ગૃહસ્વામી અતિથી વધતી ભવાન ખાલી જગ્યા ન અનુભવ દંશન સ્વભાવ અસ્તી વા ન જાનામી રિક્ત સ્થાને ઉચિત પદમ કિમ તો આ ખાલી જગ્યામાં શું આવશે સ્વભાવી જગ્યા વર્તમાન પત્ર આ ગમી એવ રિક્ત સ્થાન ઉચિત શબ્દ કહ રિક્ત સ્થાન એટલે કે ખાલી જગ્યામાં કયો ઉચિત શબ્દ આવે તો સ્વ એટલે કે આવતીકાલના વર્તમાન પત્રમાં दसमु शंभुनाथच्या पत्नी भोजन भोजनशील खाली जगा भोजन कराती शू जवाबला पश्चात ए अगिर शंभुनाथच्या तस पत्नी खाली जग्या एव कृत्रिम दंतावली असते रिक्तस्थाने तो, रिक्त तो एकाएव તેમની જોડે એક જ સ્ટોકટું હતું પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પ્રથમ ખાલી જગ્યા છે આપણી કહ ગ્રાહકમ પ્રતિ એત યંત્રમ ખાલી જગ્યા તો જવાબમાં આવશે ક્રિણાતુ બીજું એત યંત્રમ ભવતઃ પચાસ શત પ્રતિશતમ કાર્યભારમ ખાલી જગ્યા કરીશતી તેમાં આવશે અલ્પમ ત્રીજી ખાલી જગ્યા તારહી ખાલી જગ્યા દ્વે યંત્રે દદાતુ તો કૃપયા ચોથી ખાલી જગ્યા શિક્ષક છાત્રકાર્ય દ્રષ્ટવા બહત સોરી બૃહકાર્ય ખાલી જગ્યા દોષા તો બહવહ એટલે કે ઘણા બધા પાંચમી ખાલી જગ્યા પાઠ લેખને મમ પિતા આપી ખાલી જગ્યા કરોતી તો સહાયતા છઠ્ઠી ખાલી જગ્યા એ સ્વભાવશ્ય શ્વાનસણ ખાલી જગ્યા ભવિષ્ય તો શું આવશે અધુના એટલે કે અત્યારે આગળ જોઈશું સાતમી ખાલી જગ્યા ચોર ખાલી જગ્યા આગત્ય વાર્તાલાપમ કરો તો ગૃહમ એટલે કે ઘરે આઠમી ભવાન ખાલી જગ્યા સ ભોજન ન કરોતી વા જવાબમાં આવશે ભાર્યયા એટલે કે પત્ની નવમી ખાલી જગ્યા આવયો એકા એવ ખાલી જગ્યા અસ્તી જવાબમાં આવશે કૃત્રિમ દંતાવલી એટલે કે બનાવટી દાંતનું ચોકઠું પ્રશ્ન નંબર ત્રણ ખરા ખોટા લખો એમાં પ્રથમ છે એતત તત્ર ગ્રહણ યોગ્ય મસ્તી તો શું આવશે ખોટું કેમ કે એમાં શું આવે છે ક્રયણ યોગ્યમ એટલે કે ખરીદવા યોગ્ય બીજું છે એતત યંત્રમ મનુષ્યસ્ય સત પ્રતિશતમ ભારમ અલ્પમ કરો ખોટું કરી હતી સ્વાન તું ન દશતી એવ તો ખોટું કુતરાને આવું કોઈએ કહ્યું જ નથી કે તું ના કરડ એકા ચોર વિત ચૌર્યમ કરોતી ખોટું

જવાબમાં આવશે એતત યંત્રમ ક્રીણાતુ ક્રયણ યોગ્ય અસ્તિ બીજો પ્રશ્ન છે યંત્રસ્ય કા વિશેષતા અસ્તિ જવાબ પચાસત પ્રતિશતમ કાર્યભારમ અલ્પમ કરોતી યહ યંત્રસ્ય વિશેષતા અસ્તિ એટલે કે યંત્રની શું વિશેષતા છે તો યંત્ર પચાસ ટકા કામ ભાર ઓછો કરે છે હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર ચોર પ્રથમ ચોરમ કિ વદતી જવાબમાં લખીશું દ્વિતીય ચોર પ્રથમ ચોરમ વ્યર્થ શ્રમ માં કરો સ્વર્તમાન પત્ર વાર્તા તત ગણના જ્ઞાન ભવિષ્ય ફરીથી એક વાર એનો જવાબ બોલું દ્વિતીય ચોર પ્રથમ ચોરમ વદતી વ્યર્થ શ્રમ માં કરો

શંભુનાથ પત્ની ત્ય ભોજન પશ્ચાત ભોજન બંને વચ્ચે એક જ બનાવટી દાંત હતા એક જ ચોખું હતું માટે હવે પ્રશ્ન નંબર પાંચમાં સમાનાર્થી શબ્દ લખો એમાં પ્રથમ છે અલ્પમ તો એના જવાબમાં આવશે ન્યુનમ બીજું છે છાત્ર વિદ્યાર્થી ત્રીજું સહાયતા એટલે કે સહાય મદદ ગુજરાતીમાં આપણે કહીએ ચોથું સ્વાન એટલે કુકુર પાંચમું ચોર એટલે ચૌરસ તે છઠ્ઠું છે કૃપા એટલે કે દયા સાતમું દ્રષ્ટવા એટલે કે ઈક્ષિતવા આઠમું છે પિતા તો જનકઃ નવમું છે સ્વભાવ એટલે જવાબમાં પ્રકૃતિ દસમું ગૃહમ એટલે કે ભવનમ સદનમ હવે આગળ જોઈશું આપણે વિરોધી શબ્દો એમાં પ્રથમ છે ક્રય એની સામે આવશે વિક્રય બીજું છે અલ્પમ તો અનઅલ્પમ ત્રીજું ઉદય તો સામે આવશે અસ્તઃ ચોથું છે અધુના તો પાંચમું છે વ્યર્થમ તો જવાબ આવશે સાર્થકમ છઠ્ઠું યોગ્ય તો સામે અયોગ્ય સાતમુ દોષાહ તો સામે આવશે ગુણાહ હું ભયમ તો સામે આવશે અભયમ નવમું છે પ્રાપ્તમ તો સામે આવશે અપ્રાપ્તમ ને દસમું છે સ્વહ તો સામે આવશે હય પણ લખી શકીએ અને અધ્યય પણ લખી શકીએ હય એટલે ગઈ કાલે અને અધ્યય એટલે આજે અને સ્વહ એટલે આવતીકાલે તો આમ આના વિશેષ પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે પ્રણામ